નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ફરીવાર આંકડા શાસ્ત્ર વિભાગમાં પેલો ભાગ પેલો પ્રકરણ સૂચકાંક તેની અંદર આજે આપણે લાશપેર પાસે અને ફિસરના સૂત્રના આધારિત જે દાખલાઓ છે તે ગણવાના છે પણ આમાં એકમનું ખાનું આપેલું હોય તેવા દાખલો આપણે જોવાના છે આજે તો તેની પહેલાં એ એકમના ખાનાવાળા જે દાખલાઓ જે છે તેની પહેલાં અમુક બાબતો જે યાદ રાખવાની છે સમજવાની છે તે આપણે સમજીએ મહત્ત્વની બાબત જે આપણે યાદ રાખવાની છે એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે એકમમાં ભાવમાં અને જથ્થામાં જે ફેરફાર કરવાનો થશે તે આ બાબતે કરવાનું થશે એટલે ખાસ આપણે આ યાદ રાખીશું એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ એક ટન બરાબર હજાર કિલોગ્રામ એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ એક ડઝન બરાબર બાર નંગ એક બોક્સ બરાબર પચાસ નંગ આ સિવાય અન્ય માહિતી આપણે યાદ રાખવાની છે જો સૂચકાંકની માહિતીમાં એકમનું ખાનું આપેલું હોય જે આજે આપણે દાખલા ગણવાના છે તો ત્યારે વસ્તુના ભાવના એકમ છે આપણે ગણવાના હોય છે જે પ્રેક્ટિકલ આપણે સમજશું એટલે વધારે ધ્યાનમાં આવશે બીજી બાબત કે સૂચકાંકની ગણતરી કરતા પહેલાં જે જથ્થો અને ભાવ જથ્થો એટલે વપરાશ ના એકમો સરખા જો ન હોય આ બંનેના જો એકમો સરખા ન હોય તો જે તે વસ્તુ માટે તે એકમ સરખો બનાવી અને પછી જ દાખલો ગણવાનો અને સરખા બનાવવા માટે આ બધી બાબતો આપણે યાદ રાખીશું પછી સૌ પ્રથમ આપણે દાખલામાં હંમેશા અથવા સદૈવ માટે પહેલા ભાવજમાં જ ફેરફાર કરીશું એકમમાં જે કંઈ આપેલો હશે જો દાખલામાં એકમ અને જથ્થોનો જે એકમ આપેલો હોય એ બંનેમાં જો એકમો સરખા ન હોય તો જથ્થામાં ફેરફાર કરવાના થશે સૌ પ્રથમ તો ભાવમાં જ ફેરફાર કરવાનો હોય મોસ્ટ ઓફ દાખલા એવા હોય પણ જથ્થાનો જે એકમ આપેલો હોય અને એકમના જખાનામાં જે એકમ આપેલો હોય એ બંને જો સરખાનો હોય તો જથ્થામાં ફેરફાર કરવો પડે સમજો કે અહીંયા એકમમાં કિલોગ્રામ લખેલું છે અને જથ્થામાં ગ્રામ લખેલું હોય તો જથ્થાને કિલોગ્રામમાં ફેરવવું પડે એવો દાખલો આપણે જોઈશું છે જ એટલે આ મહત્વની બાબતો હતી જે આપણે યાદ રાખવાનું છે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો પાંચમો દાખલો જોઈએ કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ બે હજાર પંદર માટે આદર્શ સૂચકાંક ગણો એટલે આદર્શ સૂચકાંક કીધું એટલે કયો સૂચકાંક હોય પાસે કે ફિશર તો ફિશર નો હોય બરાબર જે આદર્શ સૂચકાંક આપણે સૂત્ર જોયું હતું તો સૌપ્રથમ આપણે જે રીત પેલા અને પેલાના મારા પ્રથમ પહેલાનો જે વિડીયો હતો એમાં બધું સમજાવેલું છે એમાં સૂત્રની યાદી પણ મેં આપેલી છે તેમાં તમે જોઈશું એટલે વધુ સમજ પડશે જો સૂત્ર યાદ ન હોય તો આ વિડીયોની અંદર મેં સૂત્ર આપેલ નથી તો સૌ પ્રથમ આપણે જે કોષ્ટક આપણને આપેલું છે અહીંયા એ જ મુજબ આપણે માહિતી લખશું એવી મેં સૌ પ્રથમ વાત કરેલી તો વસ્તુ છે તો વસ્તુ લખવાની પહેલાં વહેલાં એકમ હોય તો એકમ પછી આધાર વર્ષ કીધો છે બે હજાર ચૌદ અહીં આપેલો છે તો ભાવ કીધું એટલે પી આધાર વર્ષનો એટલે ઝીરો પી ઝીરો જથ્થો કીધો એટલે ક્યુ આધાર વર્ષનો એટલે ક્યુ ઝીરો ચાલુ વર્ષ એટલે વન આવશે અને પહેલાં ભાવ છે એટલે પી અને પછી જથ્થો છે એટલે ક્યુ તો આ આવી રીતે પી ઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન માહિતી આપણે કરવાની છે પણ અહીંયા એકમનું ખાંડનું અલગથી આપણને આપેલું છે આ દાખલાની અંદર ને એટલા માટે જથ્થાનો આ જે જથ્થાનો એકમ આપેલો હોય એ એકમ અને એકમના ખાનામાં આપેલો હોય એ એકમ આપણે જોવા પડશે અને એના ભાવ પણ આપણે જોવા પડશે તો સર્વપ્રથમ આપણે જોઈએ તો વસ્તુમાં આપણે પહેલાં વહેલા આપણે દાખલાની ગણતરી કરીએ તો તમારે તો મોટું જ કોષ્ટક બનાવવાનું છે આ સમજૂતી માટે મેં અહીંયા નાનું કોષ્ટક બનાવેલું છે વસ્તુમાં પહેલાં વેલું જે વસ્તુનું નામ હોય એ લખી નાખીએ તો કે એ પછી એકમ અહીંયા શું લખવું એકમમાં તો કે ભાઈ જથ્થો અને એકમ જે એકમ હોય જથ્થાનો એકમ હોય જે સરખું થતું હોય એ અહીંયા લખવાનું છે તો જથ્થામાં કિલોગ્રામ છે હા ભાઈ કિલોગ્રામ છે અને એકમમાં કિલોગ્રામ છે તો અહીંયા આપણે કિલોગ્રામ લખશું પછી અહીંયા જે ભાવ આપણને આપ્યો છે એ ભાવ કેટલા કિલ્લાનો ભાવ આપેલો છે તો કે વીસ કિલાનો ભાવ આપેલો છે તો દાખલો જ્યારે ગણતા હોઈએ તો એકમ દીઠ ભાવ લખવો પડે એકમ દીઠ ભાવ એટલે કે એક કિલ્લાનો ભાવ અહીંયા લખવાનો છે આ ભાવ એકસો વીસ છે એ વીસ કિલ્લાનો ભાવ છે તો એકમ દીઠ ભાવ કરવા હોય તો જેટલો આપણને ભાવ આપેલો હોય એને ભાંગ્યા જે એકમમાં ભાવ આપેલો હોય એને ભાંગા કરી નાખવો એટલે એકમ દીઠ ભાવ થાય એક કિલ્લાનો ભાવ થાય વીસ કિલ્લાનો ભાવ છે અહીંયા એકસો વીસ છે જો એને વીસ ભાંગ્યા કરીએ એકસો વીસ ભાંગ્યા વીસ તો આપણે એકમ દીઠ ભાવ મળે તો એની ગણતરી કરીએ તો આધાર વર્ષ બે હજાર ચૌદના કિલોગ્રામ દીઠ એક કિલોગ્રામ દીઠ ભાવ એ બરાબર કરી અને એકસો વીસ ભાંગ્યા વીસ અહીંયા છે જ આપણને આપેલો એ જ લખશું આપણે ભાવમાં ફેરફાર કરી છે જથ્થામાં ફેરફાર થશે નહીં જો જથ્થા એકમના ખાનાવાળાનો કિલોગ્રામ અને જથ્થાનો કિલોગ્રામ જો ફેરફાર હોય તો જ જથ્થામાં ફેરફાર થાય નહીતર નહીં ખાલી ભાવમાં જ ફેરફાર થશે આવું મેં આગળ પણ તમને સૂચના આપેલી છે તો એકસો વીસ ભાઇંગ્યા વીસ કરો એટલે છ જવાબ આવે એટલે પી ઝીરો બરાબર એક કિલાનો કિલોગ્રામનો ભાવ છે એ છ રૂપિયા થશે તો અહીંયા છ લખશું આપણે પછી જથ્થામાં કોઈ જાતનો ફેરફાર કરવાનો છે નહીં કારણ કે એકમ બંનેના સરખા છે એટલે દસ ના દસ એમને એમ લખવાના છે પછી ચાલુ વર્ષનો જે ભાવ આપણને આપેલો છે એ બસો એંસી છે એ વીસ કિલાનો ભાવ છે તો એક કિલો કરવો હોય તો ચાલુ વર્ષ બે હજાર પંદરના કિલોગ્રામ દીઠ ભાવ બરાબર બસો એંશી ભાંગિયા વીસ બરાબર ચૌદ તો આપણે ચૌદ લખીશું બાકી જથ્થામાં કોઈ ફેરફાર નથી એટલે પંદરના પંદર છે એમને આપણે લખીશું બીજી વસ્તુ જોઈએ વસ્તુ બી લખીએ આપણે હવે અહીંયા શું લખવું એકમમાં તો અહીંયા ડઝન છે જથ્થો જોઈએ તો એમાંય ડઝન છે અહીંયા જથ્થો જોઈએ બે હજાર પંદરનો તો એમાં નંગ છે તો મિત્રો આપણે આગળ વાત આગળ થયેલી કે ભાઈ જ્યારે એકમના ખાનાનો જે એકમ આપેલો હોય અને જથ્થાના ખાનાનો જે એકમ હોય જો એ બંને અલગ હોય તો જથ્થામાં ફેરફાર કરવો અને આ નંગ છે ને એ નંગને આપણે ડઝનમાં ફેરશું ડઝનમાં ફેરવી નાખશું આપણે અને અહીંયા ભાવ આપણને આપેલો છે એ પાંચ ડઝનનો ભાવ આપેલો છે આધાર વર્ષનો ચાલુ વર્ષનો બંનેનો પાંચ ડઝનનો ભાવ છે એક ડઝનનો ભાવ નથી એટલે આપણે એકમ દીઠ ભાવ કરવાનો છે એટલે એક ડઝનનો ભાવ આપણે લખવાનો છે તો આપણે અહીંયા પહેલાં ડઝન લખીએ એકમ તરીકે આપણે ડઝન લઈએ છીએ તો ડઝન લખીએ પછી ચાલુ વર્ષ અને આધાર વર્ષ એ બંનેનો ભાવ છે એકમ દીઠ કરીએ તો પહેલાં આધાર વર્ષનો ભાવ કરીએ આધાર વર્ષ બે હજાર ચૌદનો ડઝન દીઠ ભાવ આપણે કરી નાખીએ એક ડઝન બરાબર કેટલો ભાવ થાય છે અહીંયા પાંચ ડઝનનો ભાવ આપણને આપેલો છે એટલે એકસો વીસ ભાંગ્યા પાંચ બરાબર ચોવીસ તો ચોવીસ લખીશું અહીંયા પછી અહીંયા જથ્થો ડઝન જ છે તો જથ્થામાં કોઈ પણ ફેરફાર થશે નહીં તો અહીંયા ત્રણ ડઝન છે તો ત્રણ એમને અહીં મૂકીશું પછી અહીંયા ભાવ આપેલો છે એકસો ચાલીસ એ પાંચ ડઝનનો ભાવ છે તો એને પણ એકમ દીઠ કરશું આપણે બે હજાર પંદરનો ડઝન દીઠ ભાવ કરશું આપણે તો બરાબર એકસો ચાલીસ ભાંગ્યા પાંચ એટલે અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ એક ડઝનનો ભાવ આપણે અહીં મૂકીશું ખાસ અહીંયા મિત્રો પરીક્ષામાં ભૂલ ન થાય મોસ્ટ આઈએમપી આ બાબતો છે બોર્ડની પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાવાના જ છે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે પાંચ માકનો દાખલો એફ વિભાગમાં પૂછાય છે તો અહીંયા ભૂલ ન થાય કાળજી એ લેવાની છે આપણે અહીંયા જે ભાવ એમને મૂકી દેવાનો નથી એક પણ ભૂલ થઈ એટલે આખો દાખલો ખોટો પડવાનો પછી અહીંયા નંગ છે બરાબર અડતાલીસ નંગ પણ અહીંયા આપણે એકમ ડઝન છે તો આને ડઝનમાં ફેરવવું પડે અને ડઝનમાં ફેરવવું હોય તો આપણે યાદ હોય ને પેલું એકમનું કે એ એક ડઝન બરાબર બાર નંગ બરાબર તો અહીંયા આ નંગને આપણે ડઝનમાં ફેરવવું હોય તો બાર નંગ વડે ભાંગવું પડે એટલે ચાલુ વર્ષના પ બે હજાર પંદરમાં જે જથ્થો છે એને આપણે ફેરવીએ ડઝનમાં નંગ આપેલા છે તો ડઝનમાં ફેરવીએ તો જે પણ નંગ આપેલા છે અડતાલીસ ભાંગ્યા બાર બરાબર ડઝનમાં ફેરવવું હોય તો એક ડઝન બરાબર બાર નંગ થાય તો કેટલા ડઝન થાય એક ડઝન આપણે ગણવાના છે તો અડતાલીસ ભાઈંગે બાર કરો એટલે આપણે ડઝન મળે એટલે ચાર ડઝન આપણને મળશે તો ચાર અહીંયા આપણે લખીશું એટલે અહીંયા બંને બાબતો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ ડઝન અને ચાર ડઝન એ જથ્થો થઈ જાય જથ્થો બંને સરખો થાય એકમ દીઠ એટલે આવી બાબતો ધ્યાન રાખવી આગળ નેક્સ્ટ સી વસ્તુ આપણે જોઈએ તો સી લખીએ પહેલાં પહેલાં સીમાં જોઈ લઈએ પહેલાં પહેલાં જથ્થો અને એકમ જોઈએ આપણે અહીંયા કિલોગ્રામ છે અહીંયા બંનેમાં ગ્રામ છે અહીંયા ગ્રામ છે ને અહીંયા બે હજાર પંદરમાં છે કિલોગ્રામ છે તો એકમ આપણે લેવાનો છે કિલોગ્રામ બરાબર પણ અહીંયા જે જથ્થો આપણને ગ્રામમાં આપેલો છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવશું તો અહીંયા કેટલા કિલો છે એક જ કિલોનો ભાવ આપેલો છે એટલે ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં તો કિલોગ્રામ આપણે લઈએ ભાવ તો કે એક કિલોનો જ ભાવ આપેલો છે ચાર રૂપિયા તો ચાર લઈશું અહીંયા જથ્થો ગ્રામ આપેલો છે એને આપણે કિલોમાં ફેરવવો છે તો એક કિલો બરાબર હજાર ગ્રામ આપણને યાદ છે તો હજાર ગ્રામ ભાંગ્યા કરીએ તો આપણને કિલોગ્રામ મળે એટલે આધાર વર્ષના જથ્થામાં આપણે જે જોવાનું છે કે પાંચ હજાર ભાંગ્યા હજાર એટલે આપણને પાંચ કિલો મળે પાંચ કિલોગ્રામ આપણને મળે એટલે પાંચ આપણે અહીંયા લખશું કિલોગ્રામ પછી ભાવ અહીંયા એક કિલોગ્રામના જ ભાવ આપેલા છે આઠ એટલે એમાં ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં અહીંયા ચાર કિલોગ્રામ આપેલા છે એમાંય ફેરફાર થશે નહીં કારણ કે કિલોગ્રામ જ છે બરાબર અહીંયા ગ્રામ હતા એટલે ફેરફાર થયો તો અહીંયા જથ્થા બંને ચાલુ વર્ષ અને આધાર વર્ષનો જથ્થો છે બંને આપણે સરખો કરી નાખ્યો છે એટલે અહીંયા ચાર આવશે હવે આગળ વસ્તુ ડી જોઈએ તો ડી લખીએ આપણે પહેલાં વેલા પછી એકમ જોઈ લઈએ તો અહીંયા લિટર છે બે હજાર ચૌદમાં પણ લિટર છે બે હજાર પંદરમાં પણ લિટર જ છે તો લિટર કોઈ જતનો ફેરફાર કરવાનો જથ્થામાં નથી પછી ભાવ આપેલો છે બાવન રૂપિયા એ પાંચ લીટરનો ભાવ આપેલો છે એક લીટરનો નથી આપણે એક લીટરનો ભાવ કરવાનો છે એકમ દીઠ એટલે બે હજાર ચૌદનો પેલો લિટર દીઠ ભાવ આપણે કરીએ તો બાવન ભાંગ્યા પાંચ બરાબર દસ પોઈન્ટ ચાલીસ તો આપણે લખીશું પીઝીરોમાં પછી અહીંયા જથ્થામાં કોઈ પણ જાતનો એકમમાં ફેરફાર કરવાનો નથી કારણ કે સરખા જ છે એકમો એટલા માટે પંદરના પંદર ભાવ અહીંયા અઠ્ઠાવન આપેલા છે તે પાંચ લીટરના ભાવ આપેલા છે આપણે એક લીટરના ભાવ કરીશું તો બે હજાર પંદરના લીટરથી ભાવ કરીએ આપણે તો અઠ્ઠાવન ભાંગ્યા પાંચ બરાબર અગિયાર પોઈન્ટ સાહીઠ અહીંયા વીસ લીટર છે એ એમને એમ રહેશે તો મિત્રો આ કોષ્ટક આપણે બન્યો છે તે તમારો કોષ્ટક છે એ આ પ્રમાણે વસ્તુ એકમ જે માહિતી આપેલી હોય એ પ્રમાણે પી ઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન અથવા તમે પી ઝીરો પી વન ક્યુ ઝીરો ક્યુ વન લખો તો પણ ચાલે પણ આ બેસ્ટ પદ્ધતિ રહી પછી આપણને આપણે યાદ કરાવ્યું હતું કે ભાઈ પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન અને પી ઝીરો ક્યુ વન આ આપણે લખવાનું છે એની ગણતરી કરવાની છે તો એ તમામ માહિતી છે આ બધી તમામ માહિતી છે તમે ડાયરેક્ટ આ કોષ્ટક બનાવી અને ડાયરેક તમે લખવાનો છે અહીંયા તો મારા સમજૂતી માટે થઈ અને એક નાનું કોષ્ટક મેં તમને બનાવી અને સમજાવ્યું છે બાકી તમારે આ રીતના આખો કોષ્ટક બનાવી અને ડાયરેક આ માહિતી આપણે આ જે માહિતી છે આમાં લખતી જવાની ક્વેશ્ચનમાંથી ઓકે તો આગળ આપણે હવે ગણતરી કરીએ પી વન ક્યુ ઝીરો તો પી વન અહીંયા આપેલું છે અને ક્યુ ઝીરો છે તેમની બાજુમાં જ છે તો એ બંનેનો શું થશે ગુણાકાર એટલે ચૌદ ગુણ્યા દસ બરાબર એકસો ચાલીસ ત્રણ એટલે ચોર્યાસી આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ અગિયાર પોઈન્ટ સાઠ ગુણ્યા પંદર એટલે એકસો સરવાળો આપણે છેલ્લે કરશું તમે સાથે કરો તો પણ ચાલે પછી છે પી ઝીરો ક્યુ ઝીરો તો એ બંનેનો ગુણાકાર એ બાજુ બાજુમાં જ આપેલા છે પીઝીરો ક્યુ ઝીરો તો છ ગુણ્યા દસ એટલે સાહીઠ ચોવીસ ગુણ્યા ત્રણ એટલે બોતેર ચાર ગુણ્યા પાંચ એટલે વીસ દસ પોઈન્ટ ચાલીસ ગુણ્યા પંદર એટલે એકસો છપ્પન પછી આગળ પી વન ક્યુ વન તો પી વન આપણે અહીંયા આપેલા છે ક્યુ વન એની બાજુમાં જ છે એ બંનેનો ગુણાકાર તો ચૌદ ગુણ્યા પંદર બસો દસ અઠ્યાવીસ ગુણ્યા ચાર એકસો બાર આઠ ગુણ્યા ચાર બરાબર બત્રીસ અગિયાર પોઈન્ટ સાહીઠ ગુણ્યા બરાબર બસો બત્રીસ તેના પછી પીઝીરો ક્યુ વન તો પીઝીરો અહીંયા પ્રથમ ખાનું છે અને ક્યુ વન એ અહીંયા છેલ્લું છે તો એ બંનેનો ગુણાકાર છ ગુણ્યા પંદર બરાબર નેવું ચોવીસ ગુણ્યા ચાર બરાબર છન્નું ચાર ગુણ્યા ચાર બરાબર સોળ દસ ચાલીસ ગુણ્યા વીસ બરાબર બસો આઠ હવે બંને બંને બધાનો જ આપણે સરવાળો કરીશું પણ સરવાળો કરતાં પહેલાં ખાસ યાદ રાખીશું કે અહીંયા આપણે બધામાં સિગ્મા પી વન ક્યુ ઝીરો આ લગતા ન ભૂલાય બરાબર બધાનો સરવાળો થાય છે ચારસો ને આડત્રીસ પછી અહીંયા સીગમાં પી ઝીરો ક્યુ ઝીરો બરાબર ત્રણસો આઠ આગળ સીગમાં પી વન ક્યુ વન બરાબર પાંચસો છ્યાસી પી ઝીરો ક્યુ વન બરાબર દસ તો કોષ્ટક આપણે તૈયાર થઈ ગયો છે અને બધી જ માહિતી આપણને મળી ગઈ છે હવે આગળ આપણે દાખલો ગણીએ તો આપણને કીધું હતું ને કે ભાઈ આદર્શ સૂચકાંક ગણવાનો છે આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો તો ફિશરનું જે લાસ્ટ છે સૂત્ર છે મોટું એ આપણે એ આધારિત આપણે ફિશરના આધારે આપણે સૂચકાંક ગણીએ તો એનું સૂત્ર છે આઈએફ ઇઝ ઇક્વલ ટુ ઇનરૂટ એટલે વર્ગમૂળમાં આવશે સિગ્મા પી વન ક્યુ ઝીરો ભાંગ્યા સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સિગ્મા પી વન ક્યુ વન ભાંગ્યા સીગમા પી ઝીરો ક્યુ વન ગુણ્યા સો મિત્રો આ સૂત્ર કેમ યાદ રાખવું તેની રીત તેની ટ્રીક મેં આગળના વિડીયોમાં આપેલી છે તો સૂત્ર જો પાકા ન થયા હોય તો આપણે પાકા કરી લેશું મારો આગળના વિડીયોમાં મેં આપેલું છે હવે આપણને આપણે આગળ દાખલો ગણીએ તો પી વન ક્યુ ઝીરો આપણને અહીંયા આપેલા છે બસો આડત્રીસ એને ભાંગ્યા શું થશે પી ઝીરો ક્યુ ઝીરો તો ત્રણસો આઠ ગુણ્યા પી વન ક્યુ વન કેટલા આપેલા છે આપણને પાંચસો એને ભાંગ્યા સીગમાં P0 ક્યુ વન તો એ 410 દસ તો આ રીતના આપણે ગણતરી થાય અને ગુણ્યા સો આગળ આ બંનેને ભાંગા કરીએ ચારસો આડત્રીસ ભાંગ્યા ત્રણસો આઠ એટલે એનો જવાબ મળશે એક ગુણ્યા અહીંયા પાંચસો છ્યાસી ભાંગ્યા ચારસો દસ કરો એટલે એક પોઈન્ટ બેતાલીસ ત્રાણું અહીંયા આપણે પૂર્ણાંક આગળનો જે અંશ છે લીધો છે આપણે ચાર ડિશિમલની અંદર ગુણ્યા સો આ રૂટની બાર છે આ વર્ગમૂળની છે એ બાર છે એ ખાસ ધ્યાન રાખશો આપણે આગળ ગણતરી કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ એક પોઈન્ટ બે બેતાલીસ એકવીસ ગુણ્યા એક પોઈન્ટ બેતાલીસ ત્રાણું તો એમનો જવાબ થશે વર્ગૂળની અંદર બે પોઈન્ટ ઝીરો ત્રણ છવ્વીસ હવે રૂટ આપણે કાઢીએ વર્ગૂળ આપણે કાઢીએ તો એક પોઈન્ટ બેતાલીસ સત્તાવન અને ગુણ્યા સો એટલે આપણને જવાબ મળે એકસો બેતાલીસ સત્તાવન આ સૂત્ર મુજબ આપણે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક તરીકે ઓળખાય છે જે આપણે જોયો કે આઈ બરાબર છે એકસો બેતાલીસ પોઈન્ટ સત્તાવન તેનો જવાબ મળે છે તો મિત્રો ખૂબ જ ઈઝી અને સરળ દાખલો છે થોડી ઘણી બાબત એકમમાં જે ભૂલ થાય છે ભાવમાં અને જથ્થામાં ક્યાં ભાવમાં ફેરફાર કરવો અને ક્યાં જથ્થામાં ફેરફાર કરવો તેની ખાસ કાળજી લેવી પડે આગળ હોમવર્કમાં પણ તમને દાખલા બે આપું છું પહેલો દાખલો એક આપું છું ચાર નંબરનો બરાબર કે નીચે આપેલી માહિતી પરથી છે વર્ષ બે હજાર ચૌદને આધાર તરીકે લઈ અને બે હજાર પંદર માટે લાશમીર પાશન ફિશરનો આ તાણીનો સૂત્ર ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો છે જવાબ પણ મેં તમને અહીંયા નીચે આપ્યો છે આપણે એકવાર જોઈ લઈએ કે અહીંયા ભાવ આપેલા છે એટલે અહીંયા પી થશે અહીંયા ક્યુ થશે અહીંયા આધાર વર્ષ છે પહેલાં પહેલાં એટલે પી ઝીરો પી વન અહીંયા ક્યુ ઝીરો ક્યુ વન આ રીતના તમારે કોષ્ટક બનાવવાનો છે પહેલાંમાં જોઈએ તો કિલોગ્રામ અહીંયા આપેલા છે જથ્થામાં પણ કિલો કિલોગ્રામ છે એટલે જથ્થામાં કોઈ પણ જથ્થનો ફેરફાર થશે નહીં માત્ર ભાવમાં ફેરફાર થશે એટલે વીસ કિલોના ભાવ અહીંયા આપેલા છે એટલે એંસી ભાંગ્યા વીસ અને એકસો વીસ ભાંગ્યા વીસ એટલે જે જવાબ આવશે અહીંયા મૂકવો પડશે વસ્તુ બી જોઈએ તો અહીંયા કિલોગ્રામ આપેલા છે જથ્થામાં ગ્રામ આપેલા છે તો આ જથ્થો ફેરફાર કરી નાખશું બરાબર જથ્થાને કિલોગ્રામમાં ફેરવશું આપણે હવે એક કિલોગ્રામમાં ફેરવો ફેરવો હોય તો એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થાય એટલે ચોવીસો ભાંગ્યા હજાર અને ચાર હજાર ભાંગ્યા હજાર થશે અહીંયા ભાવ જે આપેલો છે એક કિલોનો જ આપેલો છે એટલે ભાવ એમને એમ રહેશે આગળ સી જોઈએ ક્વિન્ટલ તો ક્વિન્ટલની અંદર આપણે છે એ ખાસ કાળજી લઈશું અહીંયા એકમમાં ફેરફાર કરીશું અહીંયા આગળ જથ્થામાં ફેરફાર આપણે નહીં કરીએ તો દાખલો થોડો અઘરો બની જાય જથ્થો કિલોગ્રામ કિલોગ્રામ છે અહીંયા હું કિલોગ્રામ કરી નાખું છું અહીંયા કિલોગ્રામ કરું એટલે એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ થાય એટલે અહીંયા સો કિલો થાય સો કિલો તો આ ભાવ છે કેટલા કિલોનો થયો સો કિલોનો થયો એટલે બે હજાર ભાંગ્યા સો અને અહીંયા કિલોગ્રામ લખવાનું તમારે એક દાખલાની અંદર જવાબમાં ક્વિન્ટલની લખવાનું કિલોગ્રામ લખવાનું છે એટલે સો કિલો થશે એટલે બે હજાર ભાંગ્યા સો અને અઠ્યાવીસો ભાંગ્યા સો દસ અને પંદર ને એમ રહેશે તો દાખલો સરળ થશે પછી ડી ડઝન છે તો અહીંયા નંગ આપેલા છે તો આ બંનેને ડઝનમાં ફેરવી નાખો અથવા તો આ બંનેને ભાવને છે એમાં ફેરફાર કરો જો આ નંગ રાખીએ આપણે નંગનું એમને એમ રહેવા દઈએ અહીંયા નંગ લખી નાખું હું તો અહીંયા બાર નંગ થશે તો બાર નંગનો ભાવ થશે એટલે અડતાલીસ ભાગ્યા બાર અને બોતેર ભાંગ્યા બાર આવો દાખલો થાય તમે બીજી રીતે પણ આ દાખલાને કરી શકો તેમનો જવાબ તમને લાસ્ટ ઇયરનો એકસો એકતાલીસ પોઈન્ટ તેર પાસેનો જવાબ છે એકસો ચાલીસ પોઈન્ટ પંદર અને ફિશરનો જવાબ છે એકસો ચાલીસ પોઈન્ટ ચોસઠ આગળ દાખલો જોઈએ બીજો તો તેમાં માહિતી આડી આપેલી છે એટલે થોડી ઘણી ભૂલ થાય એ ન થાય એની કાળજી આપણે લઈશું એકમ આપેલા છે અહીંયા પહેલાં વહેલાં વસ્તુઓ એથી એફ લગીને આપેલી છે માત્ર આપણે ફિશરનો આદર્શ સૂચકાંક આપણે ખાલી ગણવાનો છે જે આજે આપણે દાખલો ગણ્યો એ જ સૂત્ર આપણે ઉપયોગ કરીશું તો પહેલાં વહેલા આપણે જોઈએ જથ્થો એટલે ક્યુ કયો બે હજાર તેર એટલે આધાર વર્ષનો એટલે ક્યુ ઝીરો આવશે ભાવ એટલે પી એટલે પી ઝીરો આવશે જથ્થો એટલે ક્યુ વન આવશે અને ભાવ એટલે પી વન આવશે આ રીતના પેલા આપણે કોષ્ટકમાં લખીશું પછી આપણે ઊભું લાઈન જોવાની છે પહેલાં એકમ વસ્તુમાં છે આપણે એક એ લખીશું હવે ઊભો અહીં માહિતી આપેલી છે આપણે ઊભી માહિતી તરીકે જોઈશું આડું નથી જોવાનું આપણે ખાસ અહીં કાળજી લેશું ભૂલ ન થાય તો વસ્તુમાં એ લખશું એકમમાં આપણે શું લખવું પડશે તો કે બંનેમાં કિલોગ્રામ છે જ જથ્થામાં એટલે ફેરફાર આવશે નહીં એટલે કિલોગ્રામ લખશું એકમમાં અહીંયા ભાવ છે એ વીસ કિલોનો છે એટલે છસો ભાગ્યા વીસ અને આઠસો એંસી ભાંગ્યા વીસ એ બંનેનો ભાવનો જવાબ આવશે પછી આગળ જે દાખલો આપણે જોયો હતો હમણાં હોમવર્કનો એ જ દાખલા પ્રમાણે એ કરશું આપણે જથ્થામાં કોઈપણ જાતનો ફેરફાર નહીં કરીએ જથ્થો દસ અને બાર એમને એમ લખીશું અહીંયા ક્વિન્ટલ છે ને આ આપણે લખી નાખીશું કિલોગ્રામ એટલે સો કિલોગ્રામ થઈ જાય એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ તો આપણે ભાવ જે મળ્યો છે સો કિલોગ્રામનો થયો તો સોળસો ભાંગ્યા સો અને ચોવીસો ભાંગ્યા સો સી જોઈએ તો અહીંયા જથ્થામાં ફેરફાર કરશો એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ તો બારસો ભાંગ્યા હજાર અને બે હજાર ભાંગ્યા હજાર ભાવ એમ રહેશે એક કિલોનો જ ભાવ છે એટલા લિટર તો અહીંયા લિટર છે એક એક લિટર છે અને લિટર લિટર જ આપેલા છે આમાં જથ્થામાં ફેરફાર નહીં થાય ભાવમાં તો એક લીટરનો જ ભાવ છે એટલે ડી માહિતી છે બેઠે બેઠી લખી નાખવાની છે ત્રીસ બાવન છત્રીસ બત્રીસ કોઈપણ જાતમાં ફેરફાર થશે નહીં મીટરની વાત કરીએ તો એક મીટરનો ભાવ આપેલો છે અને જથ્થો છે એમાંય મીટર જ છે એટલે આમાં પણ કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં ડઝનની વાત કરીએ તો ડઝન એક ડઝનનો ભાવ અહીંયા આપેલો છે ત્રીસ અને છત્રીસ અને નંગ અહીંયા વીસ અને સોળ આપેલા છે તો આપણે આને નંગ નંગમાં એકમને છે ને નંગમાં લખી નાખીએ અહીં નંગ લખી નાખીએ એટલે બાર નંગ થશે તો ભાવ છે એ બાર નંગનો થયો તો ત્રીસ ભાંગ્યા બાર કરો અને છત્રીસ ભાગ્યા બાર કરો બાકી આ વીસ અને સોળ જથ્થામાં એમને એનો ફિસોનો જવાબ આવશે ચોર્યાસી પોઈન્ટ ચોર્યાસી તો મિત્રો ખાસ એકમમાં ખાસ કાળજી લેવી ન સમજાય તો મને કોમેન્ટ કરો મેસેજ કરવા જેથી આપણે આ એકમની વધારે વિસ્તૃત વાત છે સમજીશું Thank you.